રશિયા યુક્રેન યુદ્ધ રોકવાનો દાવો કરનારા પેપર લીક નથી અટકાવી શકતા રાહુલે કહ્યું મોદી પેપર લીકને રોકવા નથી માંગતા શિક્ષણ વ્યવસ્થાને ભાજપના લોકોએ કેપ્ચર કરી છે નીટ પરીક્ષાના વિવાદ પર રાહુલ ગાંધીએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી તે કહ્યું કે ભારત જોડો યાત્રા દરમિયાન હજારો યુવાનોએ પેપર લીકની ફરિયાદ કરી હતી હવે નીટ પેપરમાં કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે અને એક પેપર રદ કરવામાં આવ્યું છે એવા અહેવાલો હતા કે પીએમ મોદીએ ફોન કરીને રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધને અટકાવ્યું હતું ગાઝા અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ પણ એક ફોન કરીને અટકાવ્યું હતું કેટલાક કારણોસર નરેન્દ્ર મોદી ભારતમાં પેપર લીક અટકાવવામાં સક્ષમ નથી અથવા તો તેને રોકવા માંગતા જ નથી નીટ યુજી પરીક્ષા રદ કરવાની માંગ સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે લખનઉ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી છે આ દરમિયાન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એનટીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી ઉચ્ચ શિક્ષણ સચિવ સંજય મૂર્તિ એનટીએના મહાનિર્દેશક ડોક્ટર કુમાર સિંહને મળ્યા હતા તે સમયે ગુરુવારે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે નીટ યુજી કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ફરીથી ઇનકાર કરી દીધો છે કોર્ટે કહ્યું છે કે જો અંતિમ સુનાવણી બાદ પરીક્ષા રદ કરવામાં આવશે તો કાઉન્સિલિંગ પણ રદ થઈ જશે રાહુલે કહ્યું પેપર લીક થવા પાછળનું કારણ એ છે કે શિક્ષણ પ્રણાલી પર ભાજપની માતૃ સંસ્થાએ કબજો જમાવ્યો છે જ્યાં સુધી તેને પલટવામાં નહીં આવે ત્યાં સુધી પેપર લીક ચાલુ રહેશે મોદીજીએ આવું થવા દીધું છે જે દેશ વિરુદ્ધ પ્રવૃત્તિ છે સ્ટાન્યુ સેવન હંમેશા સચ્ચાઈની સાથે